हाय फ्रेंड्स, आज आप जोवाना छे इडली कराई चटनी। एकदम पोची रू जेवी सॉफ्ट अने सफेद एवी इडली बनवानी छे। चालो रेसिपीनी शुरुआत करिए। सौ प्रथम आ इडली कराई चटनी छे ए तमे साउथ में जाओ एटले तमने अढळक जातनी वेराइटीज जोवा मळती होय छे। एज आपणे इडली कराई चटनीनी रेसिपी जोई लेशुं। रेसिपी जोता पहेला मारी चेनल पर नवा आव्या होय तो सब्सक्राइब करी लेजो। अहींया पहेला आपणे बेटर तैयार करवानुं छे। एना माटे 2 कप जेटला चोखा लईशું। અહીંયા મેં જીરાસર ચોખા લીધા છે, તમે બાસમતી ચોખા સિવાય કોઈ પણ ચોખા લઈ શકો છો, જે 2 કપ લેવાના છે। 1 કપ અડદની દાળ, 2 કપ ચોખા અને 1 કપ અડદની દાળને મિક્સ કરી લઈએ। હવે પાણી એડ કરી અને દાળ ચોખાને ધોઈ લઈશું। એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે। આ પ્રોસિજર 3-1 વખત કરી લેવી। दाळ चोखा सरस धोवाई गया है। हवे 1 ग्लास जेटलू पाणी एड करी ढाँकण बंद करी अने 3-4 कलाक पलड़वा माटे रहेवा देवाना। 4 कलाक जेटलो समय थयो छे, दाळ चोखा सरस पलड़ी गया छे अने पाणी बधुज एब्सॉर्ब थई गयु छे। 1/2 ग्लास जेटलू ज पाणी एमां रह्यु छे। हवे ए पाणी काढवानुं नथी, आपणे दाळ चोखाने मिक्सर जारमां लई लईए, पाणी साथे ज लेवाना छे अने अर्धा अर्धा करीने पीसी लईशुं। હવે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું। ખાટું છે એટલે 1 ટેબલ સ્પૂન એડ થયું છે અને દરદરું પીસી લીધું છે આ રીતનું। હવે એને એક બાઉલમાં કાઢી લઈશું। બીજા દાળ ચોખા પણ સેમ રીતે પીસી લઈશું। બીજા દાળ ચોખા પણ એ જ રીતે અને એ જ રીતે બેટરમાં લઈ લેવાનું છે। હવે બધું જ બેટર એક થાય પછી એની અંદર 6-7 દાણા મેથીના એડ કરવાના છે, સૂકી મેથી, અને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હાથથી અને ઢાંકણ બંધ કરી 5-6 કલાક તડકામાં રહેવા દેવાનું, અથવા કોઈ પણ ઘરમાં ખૂણો ગરમ રહેતો હોય એ જગ્યાએ રાખી શકાય છે। 5-6 કલાક પછી તમે જોઈ શકો છો એકદમ ફૂલેલું બેટર તૈયાર થઈ ગયું છે। એટલે આપણને ખબર પડી જાય છે કે આપણી ઇડલી એકદમ સોફ્ટ બનશે, પોચી બનશે। જો હવે એની અંદર આપણે મીઠું એડ કરી લઈશું। 1/2 ટેબલ સ્પૂનથી થોડુંક વધારે મીઠું એડ કરવાનું છે। આપણે બધી જ ઇડલીના માપનું મીઠું એડ કર્યું છે। 2 ટેબલ સ્પૂન ચણાની દાળ પલાળીને મેં રાખી છે એ એડ કરવાની છે। 2 કલાક પહેલાં મેં પલાળી લીધી હતી। હવે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું, કાચું તેલ। સારી રીતે મિક્સ કરી લઈએ। ઇડલી કરાઈ ચટણી છે એટલે આપણે ચણાની દાળ પલાળેલી એડ કરી છે। હવે એને બેટરને આપણે પાતળું કરી લેવાનું છે। 4-5 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને બેટરને આ રીતે મીડિયમ એવું પાતળું કરી લીધું છે। સાઈડમાં ગેસ ઓન કરીને એક ઇડલી સ્ટેન્ડ ગરમ કરવા માટે મૂકી દઈએ। 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે, ઉપરથી ઢાંકણ બંધ કરી લઈએ, આ રીતે પહેલાં પ્રીહીટ કરી લેવાનું। હવે ઇડલી પ્લેટમાં તેલથી ગ્રીસ કરી લઈએ। હવે બેટરને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી 2 ચમચા જેટલું અલગ લઈ લેવાનું। જેટલી આપણે ઇડલી ઉતારવી હોય એટલું બેટર અલગ લેતું જવાનું અને 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા એડ કરતું જવાનું। ઉપરથી 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું એટલે સારી રીતે એક્ટિવ થઈ જાય। મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા પછી હવે ઇડલી સ્ટેન્ડમાં ભરી લઈએ। આ રીતે બધી જ ઇડલી ભરાઈ ગઈ છે। હવે પ્લેટને આપણે ઢાંકણ ખોલી અને સ્ટેન્ડમાં મૂકી દઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખી 15 મિનિટ માટે થવા દઈશું। 15 મિનિટ પછી ચેક કરી લેવાની, નાઇફ નાખી આ રીતે ચેક કરવાનું, સાફ આવે છે। સરસ ઇડલી થઈ ગઈ છે, એને ગેસની ફ્લેમ બંધ કરી કાઢી લઈશું।
સાઈડમાં આપણે ચટણી જોઈ લઈએ. ગેસ ઓન કરીને કડાઈ ગરમ કરવા મૂકવાની. એમાં હાફ ટીસ્પૂન ઘી, હાફ ટીસ્પૂન તેલ લઈશું. એની અંદર 2 ટેબલસ્પૂન અડદની દાળ એડ કરી અને થોડી શેકી લઈશું. પિંક એવી શેકી લેવાની, બ્રાઉન બહુ નહીં કરવાની, કારણ કે આગળ પણ આપણે શેકતા જઈશું તો આ વધારે બ્રાઉન થઈ જશે. હવે એની અંદર 1 ટેબલસ્પૂન ચણાની દાળ પલાળેલી છે એ એડ કરી લેવાની છે. જ્યારે આપણે ઇડલી બનાવતા હતા ત્યારે 2 ટેબલસ્પૂન જેટલી ચણાની દાળ એમાં એડ કરી અને 1 ટેબલસ્પૂન આમાં એડ કરી. 1 ટીસ્પૂન આખું જીરું એડ કરી લેવાનું દાળ શેક્યા પછી. હવે બંને શેકાઈ ગયું છે અને જીરું તતડવાનો અવાજ પણ આવ્યો છે. અહીંયા 4 નંગ આખા લાલ મરચાં સૂકા એડ કરી લેવાના છે. આ મરચાં તીખા છે એટલે ચટણી થોડી તીખી બનશે. જો તમારા ઘરમાં મોડું ખવાતું હોય તો 2 નંગ જ એડ કરજો અને એક બાઉલમાં કાઢી લેવાનું. હવે અહીંયા તેલ ઘીવાળી જ કડાઈ છે, એની અંદર જ આપણે 2 કળી લસણ અને 1 નંગ ડુંગળી સમારેલી એડ કરી અને સાતળી લઈશું. આ રીતે પિંક એવી સાતળી લેવાની છે ડુંગળીને, પાણીનો ભાગ બળે એટલી. બધું જ એક બાઉલમાં આપણે ઠંડુ થવા માટે કાઢેલું છે. હવે આપણે ઇડલીને અનમોલ્ડ કરી લઈએ. જો એકદમ પોચી રૂ જેવી બની છે અને એકદમ વ્હાઇટ બની છે. આની ઉપર તમે ઘી લગાવીને પણ ખાઈ શકો છો. હવે આપણે ચટણી બનાવી લઈએ. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. ડુંગળી એડ કર્યા પછી હવે એની અંદર 4-5 નંગ પાલકના મેં 3 મિનિટ માટે બોઇલ કરીને લીધા છે, બાફી લીધી છે મીન્સ, એ એડ કરી લઈશું. પાલકને મેં ખુલ્લા પાણીમાં જ બાફી હતી અને હાઈ ફ્લેમ ઉપર બાફેલી છે. હવે એની અંદર 1/2 ટીસ્પૂન કરતાં થોડુંક વધારે મીઠું એડ કરી ઢાંકણ બંધ કરી ક્રશ કરી લેવાનું છે. દરદરું ક્રશ કરવાનું છે, એકદમ ફાઇન નહીં ક્રશ કરી લેવાનું. ઇડલી આપણી તૈયાર થઈ ગઈ છે અને કરાઈ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. જો હવે આપણે સર્વ કરી લઈશું. ઇડલી સાથે કરાઈ ચટણી તૈયાર છે. સો ફ્રેન્ડ્સ, એક ડિફરન્ટ એવી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને દોસ્તોમાં જરૂર શેર કરજો. બાય બાય.